બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ઈડાટા ગામની સીમમાંથી પસાર થતી ઢીમા બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવા ખેડૂતોની ઉગ્ર માંગ કરવામાં આવી હતી, તેમજ નર્મદા વિભાગના જવાબદાર અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ઈડાટા ગામની સીમમાંથી પસાર થતી ઢીમા બ્રાન્ચ કેનાલમાં ચાલુ ચોમાસે વરસાદ નહીં વધવાને કારણે પાણી છોડવા ખેડૂતોએ ઉગ્ર માંગ સાથે નર્મદા વિભાગના જવાબદાર અધિકારીઓને લેખિત રજૂઆત કરી હતી. મળતી માહિતી અનુસાર તાલુકાના ઈડાટા ગામની સીમમાંથી પસાર થતી ઢીમા બ્રાન્ચ કેનાલમાંથી ઈડાટા, મહાદેવપુરા, ગણેશપુરા અને વાવ તાલુકાના ઢીમા અને પ્રતાપપુરા ગામના ખેડૂતો સિંચાઈના પાણીને કેનાલમાંથી મેળવે છે. જોકે ગત વર્ષે વિનાશક પૂર અને ચાલુ ચોમાસે નહીવત વરસાદ હોવાને કારણે ખેડૂતોની હાલત કફોડી બની જતા પાયમાલ થવાનો વારો આવ્યો છે. જોકે સરકાર દ્વારા કેનાલમાં સિંચાઈના પાણી છોડવાની જાહેરાત કરવા છતાં નર્મદા વિભાગ દ્વારા કેનાલમાં પાણી ન છોડાતા આખરે ખેડૂતો થરાદ નર્મદા વિભાગની કચેરીએ ધસી આવી જવાબદાર અધિકારીને આવેદનપત્ર પાઠવી સત્વરે ઢીમા બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવાની માંગ કરી હતી. જોકે પાણી નહીં છોડાય તો તમામ ગામના ખેડૂતોને પશુઓ લઈને હિજરત કરવાની ફરજ પડશે. યશપાલ સિંહ વાઘેલા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ થરાદ.